ગીતા, ભાનુમતી એટલી જલ્દી પૂજાને વ્રત કરવા માટે તૈયાર થઈ જશે એવું લાગતું નથી, હા? પણ વિજય કહેશે તો એને જરૂર કરવું જ પડશે. તું વિજયને જરા તારી રીતે સમજાવી દેજે, હા ગીતા? મમ્મા, આ તીર્થ સ્નાન કર્યા પછી તારા બધા દોષ દૂર થઈ જશે. અરે ખાલી માથા પર પાણી રેડવાનું છે, એ તો બહુ ઈઝી છે. મારી સિસ્ટર બાથરૂમમાં રોજ કરતી હશે, હે ને? ડોલથી ખાલી પાણી નાખવાનું. વિજય, સાસુમાં, તીર્થ સ્નાન પૂરું કર્યા પછી અભિષેકના જળથી સ્નાન તમારા દીકરાના સ્થાન પર હોય એના હાથે જ કરવું પડશે, તો જ તમારું શરીર શુદ્ધ થશે. મનના શુદ્ધિકરણ માટે આગળ બીજી પૂજા કરવાની છે. માત્ર શરીરની શુદ્ધિ માટે આ પૂજા છે? પછી મનના શુદ્ધિકરણ માટે આનાથી પણ વધારે સરળ પૂજા હશે, ડોન્ટ વરી. હા સાસુમાં, મોડું ના કરશો, આગળ હજુ ઘણી વિધિઓ કરવાની છે. આ પૂજાની કેવી વિધિઓ છે જેના વિશે મેં ક્યારેય સાંભળ્યું જ નથી? કંકુનું પાણી, અભિષેકનું પાણી અને ઠંડુ પાણી, વિચિત્ર વિધિ છે. મારાથી આ બધું નહીં થાય. આઈ કાન્ટ એન્ડ આઈ એમ લિવિંગ. આપણે બીજો કોઈ ઉપાય શોધી લઈશું. આવી જ એક વિધિ ગીતાએ પણ કરી હતી ને મારા માટે, યાદ છે તને? હવે શ્રુતિની ભલાઈ માટે આટલું તો કરવું જ પડશે ને. બીજે સ્વામીજીએ કહ્યું હતું ને, આ પૂજા કરતી વખતે બહુ જ અડચણો આવ્યા કરશે, આપણે આવી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. જો તમે બધા અહીં ઉભા રહીને ટાઈમ વેસ્ટ ન કરશો, આવો પૂજા શરૂ કરીએ, હજુ ઘણી બધી વિધિઓ કરવાની છે. સુમા, પૂજા તો પૂરી થઈ ગઈ, હવે સ્વામીજીના આદેશ અનુસાર બીજું વ્રત થોડું મુશ્કેલ છે. શરૂ કરીએ આપણે. વિજય, સાસુમાને તું જ કહે ને. મમ્મા, આ બધું આપણે શ્રુતિ માટે કરીએ છીએ ને? ભાનુમતી, તું મારા પર અને ગીતા પર પથ્થર ફેંકી રહી હતી ને, અને અમે પાગલોની જેમ તારા પર ફૂલ વરસાવી રહ્યા હતા. હવે તારી પાસે પથ્થર ખાલી થઈ ગયા છે અને એ પથ્થર અમારા પગ પાસે વિખરાયેલા પડ્યા છે. હવે અમે એ જ પથ્થર તારા પર ફેંકીને તને જ મારીશું, અને અમારા હાથમાં જે ફૂલ છે એ અમે તારી લાશ પર ચડાવીને જતા રહીશું. પહેલા દિવસે તે પણ ગીતા પાસે આ જ પ્રકારની વિચિત્ર પૂજા વ્રત કરાવ્યા હતા ને, એ બધું જોઈને ભગવાને તને બિલકુલ યોગ્ય સજા આપી છે. હવે ભોગવ. જો તું એક લોયરને આટલી ક્રૂરતાથી ટોર્ચર કરી શકે, તો પછી મારા જેવી લોયર તને સરળતાથી છોડી દે.
હવે હું પણ તારી જેમ જ વિચારવા લાગી છું. તું આટલા દિવસથી મારા દીકરાના ખભા પર બંદૂક રાખીને અમારા ઉપર ગોળીઓ ચલાવતી હતી ને, હવે હું પણ તારી જેમ જ મારા દીકરાને આગળ કરીને તને નાચવા માટે મજબૂર કરીશ. હસતા હસતા જે પાપ કર્યા હોય એની સજા રડી રડીને ભોગવો, મને આ બિચારીને જોઈને બહુ દુઃખ થઈ રહ્યું છે. અરે ગીતા, બિચારી બિચારી કેમ કરે છે? આ કઈ બિચારી નથી, આ તો મહાપાપી છે. મારા પર તેલ નાખીને મને બાળવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે આની હાલત જુઓ. હું સાયલેન્ટ છું એનો મતલબ એવો નથી કે મારી વીકનેસ છે. મારું પહેલું ડગલું હંમેશા સાયલેન્ટ જ હોય છે. અધર્મના પાયા પર સામ્રાજ્ય ઊભું કરવા વાળીને આટલું અભિમાન હોય તો ધર્મના રસ્તા પર ચાલવા વાળી મારા જીવીને કેટલું અભિમાન હશે એ વિચાર. હજુ તો તમારી બહેનને મંદિરની બહાર ભિક્ષા માંગવાની છે, એ પછી પણ બીજા ઘણા વ્રત છે, એટલે ખાલી ખાલી સાસુમાનો ટાઈમ વેસ્ટ ના કરશો. ચલો સાસુમા, મોડું થઈ જશે, ચલો સાસુમા. ભાનુમતી, હવે તારે આ લોકો સાથે બેસીને ભિક્ષા માંગવાની છે. ભિક્ષા? ધીસ ઇઝ ટુ મચ મમ્મા. આ પણ એક સંકલ્પ છે ને, પ્લીઝ મમ્મા. વિજય, અરે ભાનુમતી, આગ, સાડીને આગ લાગી છે. હે ભગવાન, આગ લાગી છે. અરે અરે, મમ્મા. વિજય, વિજય, મમ્મા, આ રીતે કોઈ હાથી આગ ઓલવે? તું કેટલું બધું દાજી ગઈ છે એ તો જો, આવું કરાય ખરું? દીદી સાથે જ પંગો લે અને તરત સજા મળી જાય, ભગવાને સાબિત કરી દીધું. હા, સાડીમાં આગ લાગી ગઈ એનો મતલબ પૂજા પૂરી નથી થઈ. પૂજા પૂરી કરવા માટે હાથમાં કપૂરનો દીવો કરીને આરતી ઉતારો. શ્રુતિ માટે તમે આટલું બધું કર્યું છે, હવે આરતી પણ કરી લો. પંડિતજી, આજે તે આ મંદિરમાં મારી સાથે બદલો લીધો છે. કોઈ વાંધો નહીં, આજે તું ભલે જીતી ગઈ હોઈશ, પણ આગળ હું જ જીતીશ. હું હાથ પર દાઝી ગઈ એ જોઈને તું બહુ જ ખુશ થઈ રહી હતી ને, હવે તું દાઝી ગઈ છે તો એ જોઈને રડતી રહે છે. મને પીડા હાથમાં નથી થઈ રહી, પીડા તો મારા હૃદયમાં થઈ રહી છે. મારા મનમાં જે બદલાની આગ લાગેલી છે એ એક દિવસ તને બાળીને રાખ કરી દેશે, અને તો જ મારા મનની પીડા ઓછી થશે. હું તને મારા દીકરાના હાથે જ બાળીને રાખ કરી દઈશ, મારા ભગવાનના સાથે.
ચલો સાસુમાં જઈએ.